દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી વિશેષ રજૂઆત ભૂતિયા ભાનગઢમાં. 21મી સદીમાં પણ આપણને કેટલીક એવી હકીકતો સાંભળવા મળે છે જે જાણીને આપણે એમ થાય કે શું આવું પણ હોઈ શકે. હા, આવી જ એક નક્કર હકીકત એટલે રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલ ભાનગઢનો કિલ્લો. આ કિલ્લામાં રાત્રિ દરમિયાન કોઈ મનુષ્ય રોકાણ કરી શકતો નથી અને જો રહી જાય તો તે જીવિત પાછો આવી શકતો નથી. લાગે છે ને નવાઈની વાત, પણ આ વાત એ સચ્ચાઈ છે. અને ભારત સરકારના આર્કિયોલોજીકલ વિભાગે પણ આ બાબત સ્વીકારીને લોકો માટે આ કિલ્લામાં રાત્રિ પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ભાનગઢના કિલ્લાઓમાં છે ભૂતોનો જમાવડો. શું ખરેખર અહીં રાતવાસો કરનાર જીવિત નથી રહેતા? કેમ રાણીના મહેલમાંથી આવે છે ઘૂંઘરૂની અવાજ? અને કેમ ભાનગઢના મંદિરોમાં છુપાયેલા છે રહસ્યો? સૂર્યાસ્ત થતા જીવતું થઈ જાય છે 300 વર્ષ પહેલાનું મૃત્યુ પામેલું આ શહેર. ભાનગઢના કિલ્લાઓમાં છુપાયેલા છે અગણિત રહસ્યો. અને આજના અમારા અહેવાલમાં આપણે આ જ પ્રકારના રહસ્યોની વાત કરીશું. રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત ભાનગઢનો કિલ્લો, જેની આત્માઓની કહાનીઓ ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ કોઈ વાર્તા નથી, પણ એક સત્ય હકીકતનો ઇતિહાસ છે, એક ભયાનક ભૂતિયા ઇતિહાસ. આપણે ભૂત પ્રેતોની અનેક કહાનીઓ સાંભળી હશે, તેમાંની મોટા ભાગની કહાનીઓ કાલ્પનિક હશે. પરંતુ આજે આપણે જે કંઈ જાણવા પ્રયાસ કરવા જઈએ છીએ તે કોઈ કાલ્પનિક નથી, પણ સત્ય હકીકત પર આધારિત છે. અને આ બાબત સાબિત થઈ ચૂકી છે, કારણ કે કહેવાય છે કે સત્ય હંમેશા પૂરા પ્રકાશમાં જ બહાર આવે છે. પરંતુ આ એક એવું સત્ય છે જેને બહાર લાવવા માટે અંધકારનો સહારો લેવો પડે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છે એક એવી જગ્યાની જ્યાં આત્માઓનો કબજો છે. જો તેના ઇતિહાસમાં નજર કરીએ તો આ એક એવી જગ્યા છે જે એક સમય ખૂબ સુંદર અને ખુશહાલ હતી, જ્યાંની સમૃદ્ધિ અને ખુશહાલીથી લોકો અચંબિત હતા. પરંતુ એક શ્રાપી ખુશહાલ રહેવાવાળા કિલ્લાને અંધકારમાં આપણે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલા ભાનગઢ કિલ્લાની, જે પોતાની ભૂતિયા વાર્તાઓને લઈને ખૂબ ચર્ચામાં છે. ભાનગઢની વાર્તા ખૂબ રોચક છે, જેને સાંભળીને આપ સૌ દંગ રહી જશો. વાત છે 16મી સદીની. તે વખતના રાજા સવાઈ માનસિંહના નાના ભાઈ રાજા માધવસિંહે ભાનગઢના કિલ્લાનું નિર્માણ કર્યું હતું. અને આ કિલ્લાના નિર્માણમાં ઉત્કૃષ્ટ શિલ્પકલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે સાથે અહીં શિવાલય, ભગવાન કૃષ્ણ, વિષ્ણુ તેમજ મંગલાદેવી સહિતના હિન્દુ દેવી દેવતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ કહેવામાં આવે છે કે 300 વર્ષ પહેલાના એક શ્રાપના લીધે ભાનગઢ નષ્ટ થઈ ગયું. હવે આમાં કેટલી સચ્ચાઈ છે તે ઇતિહાસ જ કહેશે, પરંતુ આ કહાની ખૂબ દિલચસ્પ છે. ભાનગઢની રાજકુમારી રત્નાવતી ખૂબ સ્વરૂપવાન હતી. એકવાર રત્નાવતી તેની સખીઓ સાથે બજારમાં ગઈ અને અતનની દુકાનમાં અતનની ખુશ્બુની મજા માણી રહી હતી. ત્યારે જ ત્યાં હાજર એક સિંધિયા નામના તાંત્રિકનું દિલ રાજકુમારી રત્નાવતી પર આવી ગયું. મનોમન રત્નાવતીને તે પ્રેમ કરવા લાગ્યો અને તેથી રાજકુમારીને પામવાની લાલસાએ તાંત્રિકના મનમાં અનેક દુવિચાર પેદા કર્યા. તાંત્રિકે એક અતર તૈયાર કરી અને તે રાજકુમારીને મોકલાવ્યું, જેથી રાજકુમારીએ તે તાંત્રિકની પાછળ પાછળ આવે તે રાજકુમારીને પામી શકે. પરંતુ રાજકુમારીના હાથમાંથી તે અતરની શીશી પડી ગઈ અને એક પથ્થર પર ઢોળાઈ ગઈ.
ત્યાતર ઢોળાતા રાજકુમારીને બદલે તે પથ્થર તાંત્રિકની પાછળ પાછળ સરકવા લાગ્યો અને છેવટે પથ્થર નીચે તાંત્રિક કચડાઈને મૃત્યુ પામ્યો. મરતા મરતા તાંત્રિકે શ્રાપ આપ્યો કે ભાનગઢના કિલ્લામાં રહેવા વાળા બધા મરી જશે અને ફરીવાર ક્યારેય જન્મ નહીં લઈ શકે અને જીવનભર તેમની આત્માઓ અહીં ભટકતી રહેશે. સંજોગો વસાત થોડા સમય બાદ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું, જેમાં ભાનગઢમાં રહેવા વાળા દરેક વ્યક્તિ મોતને ભેટ્યા અને હજારો લોકો લાશ બની ગયા. ત્યારથી જ ભાનગઢના કિલ્લામાં આત્માઓ ભટકી રહી છે. તાંત્રિક સિંધિયાએ આપેલા શ્રાપના થોડા સમય બાદ જ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું. આ ભયાનક યુદ્ધમાં આખું ભાનગઢ નાશ પામ્યું, દરેક વ્યક્તિ મૃત્યુ પામ્યો. એટલું જ નહીં, સ્વરૂપમાન રાજકુમારી રત્નાવતી પણ મૃત્યુ પામ્યા. તાંત્રિકે આપેલા શ્રાપ મુજબ ભાનગઢમાં કોઈ જીવિત ન રહ્યું. આટલા મોટા કતલેઆમ બાદ ત્યાં માત્ર લાશોના ઢેર જોવા મળ્યા. લોકોની ચીસો અને મોતની હકીકત સંભળાતી રહી અને કહેવામાં આવે છે કે આ કિલ્લામાં માર્યા ગયેલા લોકોને આત્મા ભટકે છે. આ કિલ્લામાં તલવારના ટકરાવવાની અવાજ અને લોકોની ચીસો સંભળાય છે. આ સિવાય કિલ્લાની અંદરના ભાગે મહિલાઓની રડવાની અને બંગડીઓનો અવાજ સંભળાય છે અને આ કિલ્લાની પાછળના ભાગે એક દરવાજો છે જ્યાં મોટા ભાગે અંધારું જ હોય છે. ત્યાં એક વિશેષ પ્રકારની સુગંધનો અનુભવ થાય છે. કિલ્લામાં ખૂબ સન્નાટો હોય છે. ભાનગઢ વિશે એવું કહેવાય છે કે અહીં રાતવાસો કરે તે મૃત્યુ પામે છે અથવા તો માનસિક સંતુલન ખોઈ બેસે છે. ભાનગઢમાં અનેક મંદિરો પણ આવેલા છે, જેમાં ભગવાન સોમેશ્વર, ગોપીનાથ, મંગલાદેવી અને કેશવરાયના મુખ્ય મંદિર છે. આ મંદિરોની વિશેષતા છે કે ભાનગઢ તો ખંડેર થઈ ગયું પણ ત્યાંના મંદિરોને કંઈ નુકસાન નથી થયું, પરંતુ હા, મંદિરોની મૂર્તિઓ ગાયબ છે. જોકે સોમેશ્વર મંદિરમાં શિવલિંગ આજે પણ છે અને કહેવામાં તો એવું પણ આવે છે કે તે શિવલિંગની પૂજા તાંત્રિક સિંધિયા સેવડાના વંશોએ જ કરી છે. ભૂતિયા ભાનગઢની કહાની આગળ ચાલુ રહેશે. હાલ સમય થયો છે એક નાના વિરામનો.
વિરામ બાદ અમારી વિશેષ રજૂઆત ભૂતિયા ભાનગઢમાં આપનું સ્વાગત છે. દુનિયાની સૌથી ભયાનક જગ્યાઓમાં ભાનગઢના કિલ્લાનો સમાવેશ થાય છે. ભાનગઢની હકીકત તો ઇતિહાસમાં છુપાઈ રહેલી છે, પરંતુ આ કિલ્લો ભયાનક છે તે સ્વીકારવાનું રહેશે. ભૂતોના ભાનગઢથી પ્રખ્યાત ભાનગઢ એક ભયાવહ સ્થાન છે. માત્ર રાજસ્થાનના જ નહીં, ભાનગઢની વાર્તા જાણનાર દરેક વ્યક્તિ અહીં આવતા ડરે છે. આમ તો હવેલીઓ અત્યારે ખંડેર બની ગઈ છે, પરંતુ હજુ પણ એવું કહેવામાં આવે છે કે વર્ષમાં એક દિવસ એવો હોય છે જ્યારે અહીં બજાર લાગે છે અને લોકોના હસવાનો અને મોજ મસ્તીનો અવાજ આવે છે. કહેવામાં આવે છે કે ભાનગઢના કિલ્લાઓમાં આજે પણ મૃત્યુ પામનાર લોકોની આત્મા ભટકે છે. કિલ્લામાં સાંજના સમયે એકદમ સન્નાટો રહે છે, પરંતુ ક્યારેક ક્યારેક ચીસોના અવાજનો અનુભવ લોકોને થાય છે. આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં એ વાતના પુરાવા મળ્યા હતા કે આ શહેર એક પ્રાચીન શહેર છે અને તેથી તેની દેખરેખ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. કિલ્લામાં સૂર્યાસ્ત બાદ પ્રવેશ વર્જિત છે અને કિલ્લાની ચારે બાજુ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ હાજર રહે છે. એએસઆઈનો સખત આદેશ છે કે સૂર્યાસ્ત બાદ ભાનગઢમાં કોઈ વ્યક્તિ ના રોકાય. રાત્રિ દરમિયાન થતી ઘટનાઓ અને હલચલ વગેરે બાબતે વધુ માહિતી મેળવવા તેમજ આ બાબતને ચકાસવા માટે એકવાર ભારત સરકારે અર્ધસૈનિક દળની ટુકડીઓને ત્યાં રોકી હતી, જેથી સત્ય હકીકત જાણી શકાય. પરંતુ તે પણ નિષ્ફળ રહી હતી, કારણ કે સૈનિકોએ પણ આત્માની હાજરીની વાત સ્વીકારી હતી. હકીકત તો એ છે કે તાંત્રિકથી શ્રાપિત ભાનગઢી ભૂતનું ભાનગઢ બની ગયું છે. કહેવાય છે કે આજે પણ કિલ્લામાંથી નર્તકીઓના નાચનો અવાજ આવે છે, લોકોની ચીસો સંભળાય છે, કિલ્લાનો સન્નાટો ડર ફેલાવે છે, પાણીનો કોરાહલ સંભળાય છે. આમાં કેટલી સચાઈ છે તો ઇતિહાસ સાથે ઇતિહાસ જ બની ગયો, ઇતિહાસના સોનેરી પાનાઓમાં અકબંધ થઈ ગયું. અને આજે રાત્રે તો શું, પણ દિવસે પણ લોકો ત્યાં જતા ડરે છે, કારણ કે અહીં આવતા અવાજો અનેક લોકોએ સાંભળ્યા છે. આ અહેવાલમાં આપણે ભૂતોના ગઢ ભાનગઢ કિલ્લા વિશે કેટલીક નાનક તો કેટલીક રોચક વાત જાણવા પ્રયાસ કર્યો. આખરી ભાનગઢની હકીકત શું છે તે તો સમય જ બતાવશે, પરંતુ આવા જ રસપ્રદ કિસ્સાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.